આ દરમિયાન અમદાવાદથી એક અપડેટ મળી રહ્યા છે. અમદાવાદના બોપલ એલસીબી કસ્ટડીમાં યુવકના મોત મામલે મહત્વના અપડેટ મળી રહ્યા છે. બોપલ એલસીબીની કસ્ટડીમાં યુવકનું મોત થયું હતું, જેમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ બોપલ પોલીસે હવે ગુનો નોંધ્યો છે. એલસીબી એસઓજીના અધિકારી અને કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા, ત્યારે કસ્ટોડિયલ ડેથનો મામલો હોવાનું ક્યાંક શંકા જઈ રહી હતી, ત્યારે હવે બોપલ એલસીબીની કસ્ટડીમાં યુવકના મોતને લઈને હવે ગુનો નોંધાયો છે. પોલીસ કર્મચારી અને બોપલ પોલીસે આ ગુનો નોંધ્યો છે. ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ગયા છે. જિગ્નેશ, કસ્ટોડિયલ ડેથનો આ મામલો હોવાની પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી, પરંતુ હવે યુવકના બોડી પર જે નિશાન મળી આવ્યા છે ઈજાના, તેના પરથી હવે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી શું હોઈ શકે છે? વાત કરવામાં આવે શિવાની, તો જે પ્રમાણે સુરભા ઝાલા નામનું એક વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું, બોપલ પોલીસ સ્ટેશન ખાતે તેને રાખવામાં આવ્યો હતો. ગ્રામ્ય એલસીબી દ્વારા તેની ચોરીના ગુનામાં તે સકમંદ હોવાથી તેની અટકાયત કરવામાં આવી હતી. આશરે જે 2 કરોડ રૂપિયાના સોનાના પાર્સલની જે ચોરી થઈ હતી તેમાં આરોપી શકદાર હતો અને તેમાં સુરભા ઝાલાની અટકાયત કરી અને તેને માર મારવામાં આવ્યો હતો. જોકે વહેલી સવારે તેનું મોત નિપજતા પરિવારજનોએ પોલીસની કાર્યવાહી સામે આક્ષેપો કર્યા હતા અને તેને લઈ જે પ્રાઇમરી જે રિપોર્ટ આવ્યો હતો પોસ્ટમોર્ટમનો, તેમાં શરીર ઉપર ઈજાના નિશાનો મળી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ જો પોલીસ ફરિયાદ નોંધે તો જ તેના મૃતદેહની સ્વીકાર કરવાની માંગ રજૂ કરી હતી, જેથી પોલીસે ગુનો નોંધ્યો અને ત્યારબાદ આજે તેના જે સુરભા ઝાલાનો મૃતદેહ હતો તેનો તેના પરિવારજનોએ સ્વીકાર કરી અને અત્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે એલસીબી અને એસઓજીના જે પોલીસ અધિકારીઓ તથા જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધમાં બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેના આધારે અત્યારે તપાસ ચાલી રહી છે. વાત કરવામાં આવે તો જે કસ્ટોડિયલ ડેથ થઈ હતી તેને લઈ અને જ્યુડિશિયલની ઇન્કવાયરી પણ નિમિત્તે દેવામાં આવી છે અને જે અત્યારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે, તો તેની સાથે જ અન્ય ગુનો કે જે હત્યાનો ગુનો છે તે બોપલ પોલીસ ખાતે નોંધવામાં આવ્યો છે અને તેની પણ અત્યારે પેરેલલ તપાસ ચાલી રહી છે. માટે જે 2 અલગ અલગ ગુનાઓની તપાસ કરી રહી છે તેના તપાસ બાદ તથ્ય સામે આવશે કે આખરે યુવકનું મોત કેવી રીતે થયું, કોની બેદરકારીથી થયું અથવા તેના મોત પાછળ કોણ જવાબદાર છે. બિલકુલ જિજ્ઞેશ, જોડા માટે આભાર. તો હવે યુવકના કસ્ટડીમાં ડેથ મામલે હવે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ એ સાબિત થઈ ગયું છે કે માર મારવાના કારણે જ યુવકનું મોત થયું છે, ત્યારે પોલીસ કર્મચારી સામે બોપલ પોલીસે ગુનો નોંધ્યો છે.